हो गया। ओके, गुड मॉर्निंग एवरीबॉडी। આજના લેક્ચર માં બેટા આપણે આપણો જે સબ્જેક્ટ ચાલુ છે અકાઉન્ટ એ અકાઉન્ટ જોઈશું। આપણો ચેપ્ટર પાંચમો કન્ટિન્યુ છે, ભાગીદારનો પ્રવેશ। ભાગીદારનો પ્રવેશ એમાં કોણ મીન્સ કે દાખલા નંબર એ ચોથા નો બરાબર દાખલા નંબર 4 નો આપણે આવ્યા હતા જોઈ લઈએ। 11 નો 11 માં આવે હવે દાખલા બેટા 11 બરાબર દાખલા નંબર 4 નો 11 ચેપ્ટર 5 પેજ નંબર 206 ઉપર આપેલો છે। ક્યાં આપેલું છે? પેજ નંબર 206 ઉપર ટૂંકા દાખલા છે, જોઈ લઈએ શું કહેવા માંગે છે। જી અને ઈ ની મૂડી અનુક્રમે રૂપિયા 80,000 અને રૂપિયા 60,000 છે, તેઓ પ્રથમ ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે। ભાઈ મૂડી તરીકે રૂપિયા 50,000 લાવે છે, ભાગીદારી ગણતરી કરી જરૂરી આપણે। અહીંયા નવો ભાગીદાર ભાગીદારી કેટલી લાવશે આપણને કંઈ કશું કહ્યું નથી બરાબર। જોઈશું પહેલા તો ચાલો જૂનું પ્રમાણ કેટલું આપેલું છે। તો 11 માં દાખલાની વાત કરીશું એમાં જૂનું પ્રમાણ ક્યાંય નથી આવ્યું, જૂના પ્રમાણનો ક્યાંય ઉલ્લેખ ન કર્યો હોય તો કેટલું વિધેય છે એ ઇઝ ઇક્વલ ટુ બરાબર છે। અને અહીંયા ત્યાગના પ્રમાણની પણ જરૂર પડશે, શાની જરૂર પડશે? ત્યાગના પ્રમાણ, કારણ કે નવો ભાગીદાર જે કંઈ પણ પોતાના ભાગની ભાગડી લાવશે એ જૂના ભાગીદારો વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવશે। હવે એની વાત કરીએ તો આપણને જ્યારે નવું પ્રમાણ કે ત્યાગ વિશે કોઈ ઉલ્લેખ ન હોય ત્યારે જૂનું પ્રમાણ એ ત્યાગ પ્રમાણ બને છે, આવું આપણને ખ્યાલ છે। તો માટે જૂનું એ જ ત્યાગનું પ્રમાણ બરાબર કેટલું? તો 1:1=2 બરાબર, જૂનું પ્રમાણ એક ત્યાગનું પ્રમાણ બનશે। કેમ? તો મેં તમને કહ્યું કે નવું આપેલું હોય તો તમે ત્યાગનું પ્રમાણ શોધી શકો છો, અથવા ક્યાંક ત્યાગ આપેલો હોય તો તમે ત્યાગનું પ્રમાણ શોધી શકો છો। અહીંયા શોધવાનું નથી, એનું એ જ બને છે ઉપર જે બરાબર। ઓકે, હવે નવો ભાગીદાર હોડી પેટે રકમ લાવે છે, ભાગડી પેટે કેટલી લાવે છે તો કંઈ ઉલ્લેખ નથી, પણ છતાંય આપણે ભાગડીની રકમની ગણતરી કરવાનું કહ્યું છે તો આપણે ભાગડી શોધવી પડશે બરાબર। ચાલો તો પહેલા આના આધારે હું પેઢીનું ચોખ્ખું મૂલ્ય શોધીશ। શું શોધીશ? પેઢીનું ચોખ્ખું મૂલ્ય। ચાલો તો જો પેઢીનું ચોખ્ખું મૂલ્ય હવે કોના આધારે? તો નવા ભાગીદારની મૂડીના આધારે શોધીશું। નવો ભાગીદાર મૂડી પેટે 50,000 લાવે છે અને એ કયા આધારે લાવતો હશે? તો એના નફાના ભાગના પ્રમાણમાં લાવતો હશે। તો નફા ભાગ આપણે કેટલો એને આપ્યો છે? તો 1/4 આપ્યો છે જુઓ બરાબર। ઓકે, તો 1/4 ભાગે મૂડી કેટલી? 50,000 બરાબર। તો માટે પેઢીની કુલ ચોખ્ખું મૂલ્ય શોધવું હોય તો પેઢીનો કુલ ભાગ કેટલો હોય? તો 1/1 બરાબર। ચાલો ગુણાકાર કરીએ, 1/50,000 ગુણ્યા ક્રોસ થઈ જાય બરાબર, વેસ થઈ જાય, હા ખરું વેસ થઈ જાય, 4 થઈ તો 5/24 એટલે 2 લાખ શું થયું? 2 લાખ। આ થયું પેઢીનું ચોખ્ખું મૂલ્ય કોના આધારે? નવા ભાગીદારની ભાગને ઘોડી રાખતા બરાબર। ઓકે, હવે એના પછીની વાત કરીએ તો ભાગડી સિવાય પેઢીનું ચોખ્ખું મૂલ્ય
બરાબર છે એનીવેર ચલો પાઘડી સિવાય તેનું ચોખ્ખું મૂલ્ય બરાબર નવા ભાગીદાર સહિત પેઢીની કુલ મૂડી બરાબર મતલબ કે જૂના ભાગીદારોની મૂડી પ્લસ નવો ભાગીદાર શું નામ છે તો જી ઈ અને ડી બી સોરી બીની મૂડી ચાલો તો જૂના ભાગીદારોની મૂડી આપણને આપી છે કેટલી તો 80,000 60,000 અને પેલા ભાઈની 50,000 એસી પ્લસ 60 પ્લસ 50 રાણેન્દ્રની મૂડીનો સરવાળો કરો બરાબર ઇન શોર્ટમાં કેવું હોય તો નવા ભાગીદાર સહિત બધા મૂડીનો સરવાળો તો સરવાળો કરીએ એટલે 8 6 14 14 ને 5 19 બરાબર ઓકે 190,000 શું આવ્યું બેટા 190,000 હવે મારે આના આધારે ભાગી શકવાની છું આ એ ભેટીનું ચોખ્ખું મૂલ્ય છે પરંતુ નવા ભાગીદારની મૂડીના આધારે ભેટીનું ચોખ્ખું મૂલ્ય અને આ ભાગડી સિવાયનું ચોખ્ખું મૂલ્ય એટલે બંને વચ્ચેનો તફાવત એ શું હશે ભાગડી વિશે તો ભાગડી એટલે શું થતું લખું છું ભાગડી બરાબર ભેટીની કુલ ભાગડી બરાબર ઓકે અને નાખશું આપીશું ભેટીની કુલ ભાગડી પેઢીની કુલ ભાગડી તો જે પેઢીનું ચોખ્ખું મૂલ્ય છે એમાં ભાગડી સિવાયનું ચોખ્ખું મૂલ્ય છે શું કરવાનું બાદ તો પેઢીનું ચોખ્ખું મૂલ્ય બરાબર કેટલા તો 2,00,000 માઇનસ પાઘડી સિવાય ચોખ્ખું મૂલ્ય ઓકે જે આપણે બધા ભાગીદારોની મૂડીનો સરવાળો કર્યો અને એવું નાખવું પડશે પાઘડી સિવાયનું મૂલ્ય એ કેટલું છે બેટા 190,000 ટોટલ 12 બાકી કરી એટલે 10,000 બરાબર 7,000 ઓકે 10,000 તો પેઢી જોઈએ કુલ ભાગડી કેટલી આવી 10,000 હવે એમાંથી જે નવો ભાગીદાર છે એના ભાગની ભાગડી કેટલી નવો ભાગીદાર કોણ છે બી બરાબર બીના ભાગની ભાગડી તો 10,000 ગુણ્યા બીનો ભાગ કેટલો છે બેટા 1/4 બીને આપણે ભાગે 1/4 ભાગે પ્રવેશ આપેલો છે એનો ભાગ 1/4 તો ચોથો ભાગ 10,000 નો ચોથો ભાગ 2,500 રૂપિયા વચ્ચે કયા પ્રમાણ વેચવાના છે તમને ત્યાં કયા પ્રમાણ ત્યાં પ્રમાણ કેટલું છે 1:1 એટલે સરખે હિસ્સે બરાબર તો જી ને ભાગે કેટલી ભાગડી આવશે તો આના આધા એટલે 250 થાય બરાબર તો ભાગડીની વેચણી ભાગડીની વેચણી ઓકે બેટા કયા પ્રમાણમાં તો 1:1 ચાલો કોના ભાગે જી ભાગીદાર નામ છે જી જીના ભાગે 2,500 અપોન અડધો કરો એટલે 1,250 એ જ રીતે ઈના ભાગે બરાબર બરાબર તો સમજી લો કે ભાગડી કઈ રીતે ગણવી કઈ રીતે શોધવી બરાબર નવો ભાગીદાર પોતાના ભાગની ભાગડી કઈ રીતે લાવશે કેટલી લાવશે એનો કોઈ ઉલ્લેખ ક્યાંય ગણ્યો નથી અને છતાંય આપણી પાસે ભાગડી માગી હોય તો આપણે ભાગડીની ગણતરી કઈ રીતે કરીશું એ બાબત મહત્વની છે ઓકે બેટા એટલે પહેલા આપણે
નવા ભાગીદારના ભાગના આધારે એનો ભાગ અને એની મૂડીના આધારે એ પેઢીનું ચોખ્ખું નવું ચોખ્ખું મૂલ્ય શોધીશું અને ત્યાર પછી ભાગડી સિવાયનું ચોખ્ખું મૂલ્ય એટલે નવા ભાગીદારની મૂડી સહિત બધા જ ભાગીદારોની મૂડીનો સરવાળો અને એ બંને મૂલ્યો વચ્ચેનો જે ડિફરન્સ છે એને આપણે ભાગડી કહીશું પેઢીની કુલ ભાગડી બરાબર ને એટલે પેઢીની કુલ ભાગડી નાખી દઈ અને એમાંથી જે નવો ભાગીદાર છે એ એના ભાગડી ભાગડી એ ધંધામાં લાવશે બરાબર એમ રોકડમાં લાવતો નથી પણ એટલી ભાગડી એને લાવવાની થાય નથી લાવતો તો કેવી અસર થાય આપણને ખ્યાલ છે ક્લિયર ચાલો હવે આપણે ઉપર જઈશું સારા ઉપર જઈશું આમ બરાબર એમો પહેલી આવૃત્તિ વાત કરીએ છીએ ચાલો પહેલી આવૃત્તિ એ ખરી રકમ જોઈએ શું કહેવા માંગે છે જી અને એની મૂડી અનુક્રમે રૂપિયા 80,000 અને રૂપિયા 60,000 છે આ જૂના ભાગીદારોની મૂડી છે અને ક્યાંય કોઈ નોંધ કરવાની નથી આપણે તેઓ બીને ચતુર્થાંશ ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે ઓકે અને બી મૂડી તરીકે રૂપિયા 50,000 લાવે છે તો બી જે મૂડી તરીકે લાવે છે બેટા એને આપણે લખવાની છે તો રોકડ ધંધામાં શું થાય છે આવે છે રોકડ ખાતે ઉધાર કોણ લાવે છે બી સારા પેટે લાવે છે કોડી પેટે એટલે બીના કોડી ખાતે ચાલો તો આગળ લખીશું રોકડ ખાતે ઉધાર તે બીના મૂડી ખાતે ઓકે બેટા કેટલા હતા 50,000 રૂપિયા લાવે છે 50,000 ઓકે રોકડ ખાતે ઉધાર તે બીના મૂડી ખાતે 50,000 બરાબર મૂડી પેટે રોકડા લાવ્યા તેના ચલો પહેલી આવૃત્તિ હવે બીજી આવૃત્તિ સાની આવશે તો નવા ભાગીદારની મૂડી એટલે ભાગડીની આવૃત્તિ આવશે તો નવો ભાગીદાર ભાગડીની રકમ રોકડમાં લાવતો નહીં જો રોકડમાં લાવતો હોત તો ઉપર આપણે આવૃત્તિ નથી બરાબર રોકડમાં લાવતો નથી એટલે નથી લાવતો તો એના મૂડી ખાતે એટલા શું કરીશું ઉધાર કરીશું અને કેટલો લાભ કોને આપીશું જૂના ભાગીદારોને કે કેટલો આપીશું તો અડધા 1250 ઓકે એટલે આખી આવૃત્તિ કેવી થશે તો બી ના મૂડી ખાતે ઉધાર 2500 તે જી ના મૂડી ખાતે તે ઈ ના મૂડી ખાતે બોલો થઈ જાય ઓકે એટલે જે નથી લાવ્યો લાવે છે તો એ પ્રમાણે મત થાય નથી લાવતો તો એ પ્રમાણે મત થાય નથી લાવતો છતાં આપણે નવા ભાગીદારને છોડવાનું નથી એની મૂડી એટલી ઘટાડી દેવાની છે એટલે એના મૂડી ખાતે ઉધાર થશે ચાલો તો બીના મૂડી ખાતે ઉધાર કેટલા બેટા તો 2500 તે જૂનો ભાગીદાર જી જીના મૂડી ખાતે 1250 તે બીના મૂડી ખાતે પણ 1250 બરાબર તો આ રીતના નવા ભાગીદારની ભાગડીની મૂડી ખાતે અસર આપે બરાબર નવા ભાગીદારની ભાગડીની ભાગડીની અસર આપી ત્યાં ઓકે તો બસ કેલ્ક્યુલેશન મહત્વની હતી આ બધું આપણા માટે કોમન છે બરાબર ભાગડી કઈ રીતે શોધવી ભાગડી કઈ રીતે શોધવી ક્લિયર ઓકે ચાલો તો થઈ ગયું હશે બેટા બરાબર ગણાઈ ગયો હશે ગણી લો તો ખ્યાલ આવે ચાલો હવે નવો દાખલો લઈશું તે એના પછી નો ઓકે એના પછી નો નવો દાખલો લઈએ છીએ ચાલો જોઈએ
બરાબર આ 11 મો કર્યો હવે 12 મો લઈશું બેટા એના પછીનો શું કહેવા માંગે છે ओके तो बाबा लाखों पर आइशू ओके आर सी और बी ट्रांड जेम बेज जेम एकता प्रमाण में नफ़र नुकसान बेकता बाकी जा रहा है तो उन्हें पूरी तारीख एक चार बी हजार सोलह रोज या एक लाख साठ हजार पचास हजार આ તારીખે બેટીના ચોપડે સામાન્ય અનામતની બાકી રૂપિયા 9000 રૂપિયા આ વધારાનો સામાન્ય ભાવ તેઓ બીને નવા ભાગીદાર તરીકે પેટીમાં દાખલ કરે છે પી મૂડી પેટી રૂપિયા 180000 લાવે છે બધા ભાગીદારોનો નવ નફા નુકસાન પ્રમાણ 2:1:2 નક્કી કરવામાં આપણેની ગણતરી કરી જરૂરી આગળ જો અહીંયા પણ આપણેની ગણતરી કરવાની છે બરાબર બિલકુલ પેલાને જેમ પાંભડી આપણે આપી હતી પણ પેલા એ નવું પ્રમાણને જૂનું પ્રમાણ આવું કશું વાગે જ ગયું છે બરાબર એની ગણતરી કરી પછી આગળ વાત વિચારીશું બરાબર ચાલો તો પેલા હું નવું પ્રમાણ જે આપી દીધું છે એની વાત કરીશ જૂનું પ્રમાણ સોરી 3:2 છે મેં જૂનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક એટલે છ નવું પ્રમાણ બે જેમ એક જેમ એક જેમ બે એટલે એક પણ છ બરાબર ચલો હવે મારે શોધવાનું હોય બેટા ત્યાં જ્યારે નવું પ્રમાણ આપ્યું ત્યારે ત્યાં શોધવું પડે ત્યાં બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ચાલો એમાં પહેલા આરની વાત કરીશું આર જૂનો ભાગ 3/6 એનો નવો ભાગ 2/6 ચાલો 3માંથી 2 જાય 1/6 આ જૂનો ભાગ એક ષષ્ઠમાંશ એક ષષ્ઠમાંશ બરાબર છે ઓકે કોણ કરે છે આર અને સી નો લાગુ પ્રમાણ બરાબર 1:1=2 બરાબર બે બાકી જારો ત્યાગ કરે છે આર અને સી બી છે એ નથી ત્યાગ કરતો નથી લાભ ઓકે બેટા ચાલો હવે આગળ વધીએ છીએ સારી ગણતરી કરીશું બાગડીની બરાબર ચાલો પેઢીની કુલ બાગડી ગણવા માટે પહેલા તો હું પેઢીનું ચોખ્ખું મૂલ્ય શોધીશ શું શોધું છું પેઢીનું ચોખ્ખું મૂલ્ય ચાલો બરાબર પેઢીનું નવું ચોખ્ખું મૂલ્ય નવા ભાગીદારનો ભાગ કેટલો બીજા કેટલા ભાગે પ્રવેશ આપે નવા ભાગીદાર અંદર કહ્યું છે કે જુઓ તો બરાબર નવો ભાગીદાર જે છે
પીને નવા ભાગીદાર તરીકે પીડીમાં દાખલ કરે છે ખાલી આખો લખેલું છે તો ન આપ્યો હોય તો નવા પ્રમાણમાં આવી જવાનું નવા પ્રમાણમાં પી એ નવો ભાગીદાર છે એટલે છેલ્લો જે ભાગ છે એ આવો બે સષ્ટ માઉસ કેટલો હોય બે સષ્ટ માઉસ બરાબર ઓકે તો બે સષ્ટ માઉસ ભાગે હોડી કેટલી બરાબર બે સષ્ટ માઉસ ભાગે હોડી બરાબર ચોખ્ખું મૂલ્ય એટલે ગુણી કહેવાય છે તો બે સષ્ટમાંશ ભાગે ગુણી કેટલી તો નવો ભાગીદાર ગુણી પેટી કેટલા આવે છે ભાઈ તો 180000 ફી ગુણી પેટી રૂપિયા 180000 થાય બરાબર ચોખ્ખું મૂલ્ય એટલે બીજી ભાષા ગુણી કહેવાય છે બરાબર આપણે અત્યારે સમજી રહ્યા તો માટે એનો કુલ ભાગ કેટલો હોય ટોટલ તો એક ભાગે ગુણી કેટલી બરાબર 1,80,000 ગુણ્યા 18 થયા પણ વેસ્ટ કરી દેવાનું એટલે 6/2 બધા થઈ જાય 18 × 36 = 54 બરાબર છે 5,40,000 થાય 5,40,000 ચલો આ ચોખ્ખું મૂલ્ય આવ્યું ઓકે હવે પાઘડી સિવાય ચોખ્ખું મૂલ્ય બીજો પોઈન્ટ પાઘડી સિવાયનું ચોખ્ખું મૂલ્ય ઓકે બેટા પાઘડી સિવાયનું ચોખ્ખું મૂલ્ય ચાલો તો એ શોધીશું એના માટે શું શોધવાનું છે તો પહેલા તો જૂના ભાગીદારોની ગુણી બરાબર ચાલો જૂના ભાગીદારોની ગુણી તો જૂના ભાગીદારોની ગુણીમાં હું સરવાળો કરું તો કેટલો છે જુઓ 1,60,000 અને 2,10,000 કેટલા આવે છે 1,80,000 કેટલા આવે છે 1,80,000 અને પ્લસ અહીંયા વધારાની વાત આ શું તો સામાન્ય અનામત આ વધારાનો શબ્દ છે આ કે અહીંયા અસર કરશે સામાન્ય અનામત કેટલું હતું બેટા સામાન્ય અનામત તો અનામતની બાકી રૂપિયા 90,000 તો 90,000 એડ થશે ઓકે આ ત્રણેયનું ટોટલ થશે બરાબર તો શું કરવાનું તો પેઢીનું જે નવું ચોખ્ખું મૂલ્ય છે એમાંથી બાઘડી સિવાયનું ચોખ્ખું મૂલ્ય શું કરવાનું બાદ કરવાનું ચાલો તો પેઢીનું નવું ચોખ્ખું મૂલ્ય બરાબર કેટલું 5,40,000 માઇનસ પાઘડી સિવાયનું ચોખ્ખું મૂલ્ય પાઘડી સિવાયનું ચોખ્ખું મૂલ્ય કેટલું આપણે મળ્યું છે 4,80,000 ઓકે બાદ બાકી 0,0,0 બરાબર 10 / 8
4 અને 6 60 કેટલું આવે બેટા 60 એટલે જેની ભાગલી કેટલી આવી 60 આપણે કોના ભાગની ભાગલી શોધીશું તો નવા ભાગીદારના ભાગ નવા ભાગીદારનો ભાગ કેટલો છે તો જોઈ લીધું બે સિસ્ટમમાં સર કેટલો હતો એ સિસ્ટમમાં ચાલ માટે નવા ભાગીદારના p ના ભાગની ભાગલી બરાબર 60000 ગુણ્યા એનો ભાગ 269 એટલે 20000 અને 20000 માંથી એ વહેંચણી કરીશું જુદા ભાગીદારો વચ્ચે સરખેસ ત્યાગના પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ આપણે શોધ્યું કેટલું તો 1 છે સરખેસ બરાબર ચાલો पागड़ी ने वेचणी एक जेम ए सरके से कोनी बच्चे वेचवानी से आर ने बराबर एक भाई त्याग करतो नहीं थी એટલે आर ना भाग आर ना भागे तो 20000 ना आधा એટલે 10000 ને બીજો તો સી સી ના ભાગે એના પણ 20000 ના અડધા એટલે બંનેને 10 10000 માં મળે ઓકે તો આટલી પેલા નોટ લખી એટલે કેલ્ક્યુલેશન કરવી પડે કારણ કે હવે આપણે આ નોટ લખી શકીએ એ સિવાય આમ નોટ લખાય નહીં ચાલો થઈ ગયું હવે આપણે અંદર માઈશું ચાલો કામ નોટ લખીશું આમ બધું જે ફોર્મ બને એને ચાલુ કરીશું જોઈ લઈએ કઈ કઈ આમ બધા આવશે તો રકમ ઉપર આવો આર સી અને બી ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નંબર ઉચ્ચા રહેતા ભાગીદારો છે તેઓની મૂડી તારીખ 1/4/2000 સોનારું અનુક્રમે 1,60,000 અને 50,000 છે આટલા સુધીની કોઈ આપણ નથી આ તારીખે પેટીના ચોપડે સામાન્ય અનામતથી બાકી રૂપિયા 90,000 હવે આ જુદી સામાન્ય અનામત સામાન્ય અનામત એટલે એ એવું અનામત છે કે જે કોઈ પણ પ્રકારનું અનામત છે હંમેશા નફામાંથી જ રાખવામાં આવે બરાબર ને એટલે એને એકત્રિત નફો કહેવાય શું કહેવાય બેટા એકત્રિત નફો અને જ્યારે આપણે પુનર્ગઠન થાય બરાબર ત્યારે એ જે જૂનો નફો જે કોઈ પણ એકત્રિત નફો હોય એનો એ આનો આના ઉપર કોનો હક હોય તો જૂના ભાગીદારો એટલા માટે એકત્રિત નફો જૂના ભાગીદારો વચ્ચે શું કરી દેવામાં આવશે વહેંચી દેવામાં આવશે જૂના પ્રમાણમાં તો સામાન્ય નિયમથી મારે વહેંચણી કરવી પડશે ઓકે હવે સમજી લો સામાન્ય નિયમથી વહેંચણી કરવી એટલે અનામત એટલે નફો છે અને નફાની બાકી હંમેશા જમા હોય હવે એ ખાતું મારે બંધ કરવાનું છે બરાબર ને તો જ વહેંચણી થાય ઓકે વહેંચણી કરું એટલે ખાતું ઓલરેડી શું થઈ જાય બંધ થઈ જાય અને કોઈ પણ ખાતું બંધ કરો ત્યારે એની જે બાકી હોય એનાથી વિરુદ્ધ અસર પામ આવું આપણે શીખી ગયેલા છે અહીંયા સામાન્ય અનામતની બાકી જમા હશે તો આપણે એના ખાતે ઉધાર કરીશું કેટલા જોઈ છે ચાર છો મારા તો સામાન્ય અનામત ખાતે શું કરીશું કેટલા ઉધાર ચાલો આફટ કરીશું જૂના ભાગીદારો કયા છે તો આર સી તે આર ના મૂડી ખાતે સીના મૂડી ખાતે અને તે બીના મૂડી ખાતે ઓકે તો 90000 3 જે 2 જે 1 ના પ્રમાણમાં એટલે 6 ભાગશે 90000 ને 6 વડે ભાગો બરાબર 15 6 90 એટલે એક ભાગમાં 15000 આવે ઓકે તો
બરાબર સામાન્ય નંબરથી વેચણી કરી ત્યાં ઓકે ચલો આગળ વધો તો 90000 તેઓ પીને નવા ભાગીદાર તરીકે પ્રીમો દાખલ કરે છે ઓકે દાખલ કરી પી મૂડી પેટે રૂપિયા 180000 લાવે છે ચલો પી મૂડી તરીકે લાવે એટલે એની અકાઉન્ટ લખવી પડશે 180000 ચલો કેવી નોટ થશે કે ડબલ રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર કોના ખાતે ઉધાર रोकड़ का उधार 180000 ते कोना खाते तो पीना मुड़ी खाते 180000 बराबर रोकड़ खाते उधार ते पीना मुड़ी खाते 180000 बराबर चलो તો મૂડી તરીકેની નોંધ કરી દીધી 180000 ને આગળ વધીએ અને બધા ભાગીદારોનો નફાનું પ્રમાણ આટલું છે બરાબર ભાગીદારની ગણતરી તો હવે છેલ્લે સારી અસર આપવાની રહી ભાગીદારની અસર કઈ આપવાની છે તો નવો ભાગીદાર ભાગીદારની રકમ ઉપકરણમાં લાવતો નથી તો એના ભાગની ભાગડી કેટલી 20000 એ એના મૂડી ખાતે ઉધાર કરીશું અને આપણે નીચે બધા ભાગીદારો વચ્ચે વેચી છે ત્યાંના પ્રમાણ એટલો એને લાભ આપી દઈશું બરાબર અને લાભ આપવા માટે આપણે મૂડી ખાતે શું કરવા પડશે જમા કરવા પડશે ચાલો તો આમનો કેવી થશે તો નવો ભાગીદાર 30 છે પીના મૂડી ખાતે ઉધાર કરીશું બરાબર પીના મૂડી ખાતે ઉધાર કેટલા આવે 20000 તે કોને કોને ત્યાગ કર્યો છે આર અને સી આર ખાતે બરાબર આના મૂડી ખાતે 10000 તે સીધા મૂડી ખાતે 10000 બરાબર બી ત્યાગ કરતો નથી એટલે વાત થઈ ગઈ પૂરી બરાબર ઓકે બરાબર નવા ભાગીદારના ભાગની ભાગડી ની વેચણી કરી તેના આમ મજે પ્રમાણે 3000 નો થાય બરાબર પણ ભાગડી શોધવી કઈ રીતે એ વસ્તુ મહત્વની હતી અહીં આપણને વધારાનો પોઈન્ટ કયો આપી દીધું છે સામાન્ય અનામત તો સામાન્ય અનામત ભાગડીમાં પણ લેવાનું છે અને આમ્રતમાં પણ લેવાનું છે બરાબર ઓકે એટલે કોઈ પ્રશ્ન રહે ચાલો તો આ બધા આપણો કરી લો તો બાકી હોય તો એક મિનિટમાં પછી આગળ વધીએ ચલો
Oke, jadi X, Y, B, Z, 15,000 બરાબર બધું મિક્સ મતલબ કે ભેગું કરી રાખેલું છે આપણે બધા નો અભ્યાસ કરી રહ્યા છીએ કન્યા સિંધુ પોઈન્ટ આને લીધો કે એના પ્રવેશ બાદ નવી પેઢીનો પ્રથમ વર્ષનો નકો આ પોઈન્ટ આપણા માટે નવો છે બરાબર ઓકે પહેલા વર્ષનો પેઢીનો નકો પહેલાને પ્રવેશ આપ્યા પછી તેનો વર્ષ થતું એનો નકો પ્રોસેસ થઈ જાય તો નફાની વેચણી નવા નકો છે નકો મળવો થાય એનો મતલબ આપણે નવો નકો છે નકો પ્રમાણ શોધવું પડશે તો પહેલા તો ચાલો જૂનું પ્રમાણ આપેલું છે બે જે પ્રશ્નો તેની ગણતરી કરીએ નફા ભાગ બરાબર એ નવો ભાગીદાર x y અને z જેનો ભાગ બરાબર કેટલા ભાગે પ્રવેશ આપ્યો છે 1/5 ચલો બાકી ભાગ બાકી નફા ભાગ કેટલા તો 1/3 નવા ભાગીદારનો ભાગ બાદ કરો એટલે 4/5 બોલાવો છે કિનારે છે બરાબર ને પહેલી જ રીતે આપણે ફંક્શન કોડ નંબર સંભાવ માટે ઉકા દાખલા માટે હવે નવો ભાગ બરાબર કે બાકી ભાગ ગુણ્યા જૂનો ભાગ ચાલો જમો ચાલો એક્સ ચાલો બાકી ભાગ તો કેટલો છે બેટા 4/5 ગુણ્યા જૂનો ભાગ તો 2/5 ગુણાકાર છે સીધે સીધો ગુણાકાર 4 × 8 = 25 ચાલો નવ પ્રમાણ આપો આવી x પછી y એનો પણ બાકી ભાગ તો એ હોય જ આવે પણ જૂનો ભાગ બદલાઈ જાય 3/5 એટલે 4 × 12 અને 25 x y અને z બનો છે તો નવો ભાગ કેટલો તો 1/5 એમો પર ત્રણેના નવા ભાગ મળી ગયા તો આના નવો ભાગ નીચે 5 જ છે છે સરખા કરવા માટે ગણતરી આગળ કરી શકશો એટલે કેટલા વડે કરી શકું તા 5 વડે 5/5 બોલો થઈ ગયો માટે નવ ક્રમાં બરાબર 8 + 12 + 5 ઓકે 8 × 12 = 20 × 5 = 25 કુલ પર યાદ રાખો કે આ બ્લોક કરી શકો પાંચ ચાકો નવો નંબર નવો નંબર વેચવા માટે ઓકે હવે જોઈએ શું માંગે છે બરાબર આ મદદ કરવાની છે ગણતરી થોડી કરી હશે જો નવો ભાગીદાર પોતાના ભાગની ભાગડી રોકડમાં લાવશે બરાબર તો પાકા સરળ ભાગડે ચાલો નવા ભાગીદારની ભાગડી છે એટલી ભાગે બરાબર તો એની કુલ ભાગડી કુલ ભાગડી કેટલી નક્કી થઈ બેટા નવી 20,000
Kita
ભાઈના મુરી ખાતે કેટલા 24 બરાબર અને પછી આપણ દેવું કહે છે કે ભાગીદારોના ખાતે જમા થયેલ ભાગડીની 40% રકમ જૂના ભાગીદાર રૂપે ઉપાડી દે છે એટલે મુરી ખાતે ભાગડીની રકમ કેટલી જમા થઈ આ હવે એટલે ઉપાડી જાય છે એટલે મુરી ખાતે શું કરી દઈશું એટલા ઉધાર કરી દઈશું ચાલો કરીએ તો એક્સ ના મુરી ખાતે ઉધાર રકમ પછી લખી બેટા વાયડા મુરી ખાતે ઉધાર તે નામ આપી ઉપર જાય છે તો ઉપર ખાતે ટોટલ 4000 હતા અને 4000 ના 40% બરાબર એક તો પહેલા તો 1640% 1664 બરાબર અને 2440% 960 બરાબર અને 4400 આટલી રકમ ધંધા વધી જાય છે થઈ જાય છે પેલો પણ મોકળ કરે છે બરાબર ને અને પાંચમી બરાબર આમલમ તો એમાં જે નફો થયો કેટલો થયો એના પ્રવેશ પછી આમલમ તો એમાં જે નફો થયો કેટલો થયો એના પ્રવેશ પછી નફો થયો છે કેટલો 60000 નફો થયો 60000 એ ત્રણેય ભાગીદારો વચ્ચે નવા પ્રમાણમાં વહેંચાય બરાબર શું લખું નફા નુકસાન ખાતે ઉધાર બરાબર ને તે ભાગીદારો શું લખું નફા નુકસાન ખાતે ઉધાર બરાબર ને તે ભાગીદારોના મૂડી ખાતે ચાલો કેટલા પ્રમાણ હોય તો નવું પ્રમાણ આપણે શોધ્યું 8 × 12 × 5 એટલે 25 બરાબર તો 60000 ને 25 વડે ભાગો એટલે 2400 ભાગમાં આવે છે 12 વડે પેલા 8 વડે ગુણ્યું બરાબર એટલે 19200 પ્રમાણે તો કેલ્ક્યુલેશન જરૂરી મહત્વની આમદો આપણે કરી બીજા